અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. રક્ષાબંધન એટલે એવો તહેવાર કે જેની દરેકે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે. પણ આ રક્ષાબંધન પર તમે તમારા ભાઈ માટે કેવી રાખડી પસંદ કરવાના છો? અને હા, જે ભાઈઓ જોઈ રહ્યા છે એમને પણ જરા સવાલ છે કે તમારી બહેનને શું ભેટ આપવાનું વિચાર્યું છે તમે? કારણ કે આ રક્ષાબંધનના અમારા વિશેષ કાર્યક્રમમાં અમે આપને આ સવાલનો જવાબ પણ આપવાના છે. રક્ષાબંધન પર ભાઈની રક્ષા કરવી છે, જો ભાઈના વ્યસનો દૂર થાય એવી કામના કરવી છે, તો પછી ભાઈ માટે કયા ઉપાય કરી શકાય? અને હા, સોમવાર અને રક્ષાબંધનના વિશેષ સંયોગ પર કોની આરાધના કરશો તો થશે ભાઈને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ? મેળવીશું આ તમામ સવાલોનો જવાબ અમારા મહેમાનો પાસેથી. આપણી સાથે મહેમાનો અત્યારે ઉપસ્થિત છે, એમનો પરિચય આપણે કરાવી દઉં. હરીશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, આચાર્ય અભિમન્યુ ત્રિવેદી આપણી સાથે છે, ડૉક્ટર મૌલીબેન રાવલ આપણી સાથે જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત છે અને રક્ષાબંધનના પર્વની આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આવો વધારે રાહ ન જોતા શરૂ કરીએ અમારી આ વિશેષ રજૂઆત, ફળદાયી રક્ષાબંધન. હવે જ્યારે રક્ષાબંધનને ફળદાયી બનાવવાની વાત છે ત્યારે સૌથી પહેલો તમને સવાલ થશે કે રાખડી કયા મુહૂર્તમાં બાંધવી. તો મૌલીબેન પાસેથી તેનો જવાબ મેળવી લઈએ. મૌલીબેન, આ વખતે કોઈ વિશેષ મુહૂર્ત, કોઈ ચોક્કસ બાબતો કે જેનું ધ્યાન રાખવાનું કે એ જ મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ? વિધિબેન, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, કારણ કે આજે હિન્દુ શાસ્ત્રની અંદર મુહૂર્તનું મહત્ત્વ ખૂબ આપવામાં આવેલું છે. તો આ મુહૂર્તની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે આ સમય એટલે કે 19 ઓગસ્ટ સોમવારના દિવસે શ્રાવણી પૂનમ રાહુકાળને છોડીને એટલે સવારે 7:30 થી 9 વાગ્યાનો સમય છોડ્યા બાદ કોઈ પણ બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધી શકે છે અને આખો દિવસ નિર્વિઘ્ને પોતાની મરજીથી અનુકૂળતા સમય રક્ષાબંધન ઉજવી શકાય છે. એટલે આ વખતે બહેનોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, રાહુકાળને છોડીને કોઈ પણ સમય ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી જાઓ. હવે આચાર્યજી, પ્રશ્ન એ છે કે શું આ વખતે કોઈ વિશેષ યોગ છે જે આ રક્ષાબંધનને વધારે ફળદાયી બનાવે? જી, આ વખતે બહુ ઉત્તમ કોટીનું વિશેષ યોગ આપણને મળી રહ્યું છે. આ વખતે રાજ પંચક નામનો બહુ ઉત્તમ યોગ આવી રહ્યો છે અને જો આ યોગની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય કરો છો તેનું 5 ગણું ફળ મળે છે. જેમ કે આ યોગની અંદર તમે ઘર લીધું છે તો ચોક્કસપણે 5 ઘરના તમે અધિપતિ થાઓ, 5 ઘરના માલિક થાઓ. આ વર્ષે તમે સુવર્ણ ખરીદી રહ્યા છો તો 5 ગણું સોનાના તમે માલિક થાઓ. આ વર્ષે તમે આ યોગની અંદર તમે ચાંદી ખરીદી રહ્યા છો તો 5 ગણી ચાંદીના તમે માલિક થાઓ. અર્થાત કહેવાનો ભાવ તાત્પર્ય એ જ છે કે આ વખતે રાજપંચક નામનો દિવ્ય યોગ આવી રહ્યો છે કે જે યોગની અંદર સારા કાર્ય કરવાથી 5 ગણું ફળ, 5 ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે કે આજનો એક દિવસ, રક્ષાબંધનનો એક દિવસ સાચવી લો, પછી તો તમારું જીવન આખું ફળદાયી બની શકે એવો યોગ છે આ તો. જી. પણ મહારાજ હરીશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે ભદ્રાને લઈને લોકો ચિંતિત હોય છે કે એ સમય રાખડી બાંધવી કે નહીં અને રાખડી બાંધી તો શું થઈ જાય, તો આ વખતે એવી કોઈ બાબતનું ધ્યાન રાખવું ખરું? અવશ્ય દર્શક મિત્રો, આ વખતે ભદ્રા છે પણ ભદ્રા એ પાતાળ લોકમાં છે એટલે ભદ્રા પાળવાની નથી, એટલે આખો દિવસ છે ભદ્રા રહી જ છે. એની અંદર આપ રક્ષાસૂત્ર બાંધી શકો છો એટલે કે રાખડી બાંધી શકો છો. આ તો થઈ મુહૂર્તની યોગની વિશેષ વાત. હવે જરા રક્ષાબંધનની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાખડી પર આવી જઈએ. હરેશભાઈ, રાખડીને લઈને જ્યારે વાત થાય ને ત્યારે બહેનોનું એક અલગ જ પ્રકારનું લિસ્ટ ચાલતું હોય. આમ તો થોડા દિવસો પહેલાથી તૈયારીઓ થઈ ગઈ હોય, આજકાલ તો ઓનલાઈનનો જમાનો છે તો ઓનલાઈન જોવા લાગે કે શું ટ્રેન્ડિંગ છે, કઈ રાખડી અત્યારે ચાલે છે અને માર્કેટમાં બહુ બધી વેરાયટીની રાખડીઓ મળતી હોય છે. વળી કોઈને એવું હોય અથવા તો શક્તિ હોય તો સોના ચાંદીની રાખડી ખરીદવાનું પણ પસંદ કરતા હોય, પણ કેવી રાખડી પસંદ કરીએ તો એ ભાઈ માટે ફળદાયી થાય? અવશ્ય જ્યારે બહેનો ભાઈ માટે રાખડી પસંદ કરતા હોય ત્યારે તો રાખડીનું મૂળ શબ્દ છે રક્ષાસૂત્ર. એટલે એક તો સૂત્ર, એ સૂત્રના સૂત્રને સૂત્ર કહેવાય એટલે બને ત્યાં સુધી કાચા સૂત્રની રાખડી બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજા નંબરે રક્ષાસૂત્ર એટલે તમે કંઈક એવું સૂત્ર તમારા ભાઈને કહો અથવા તો તમારા ભાઈ પાસેથી એવું સૂત્ર આપો કે જેનાથી એનું જીવન પરિવર્તિત થઈ જાય. બીજા નંબરે રાખડી પસંદ કરવાની વાત આવે તો આ વખતે સોમવાર છે એટલે ચંદ્ર અધિપતિ છે આ દિવસનો, એટલે ચંદ્રના મોતીવાળી જો રાખડી આપ પસંદ કરો છો તો એ વધારે ખૂબ અનુકૂળ રહેશે આપના ભાઈ માટે. ખાસ કરીને એવા ભાઈઓ કે જે ભાઈઓ વારે વારે
ગુસ્સો કરે છે. તો 100% બહેનો એવા ભાઈઓને તો મોતીવાળી જ રાખડી બાંધવી જોઈએ કે જેનાથી આપણા ભાઈનો ગુસ્સો છે ઓછો થશે. સાથે સાથે કોઈ એવા જાતક છે, એવો ભાઈ છે કે જેની મંગળ આધારિત રાશિ છે, એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિ છે, તો એવી બહેનોએ લાલ કલરના રંગવાળી અથવા તો લાલ સૂત્રની રાખડી છે એ બાંધવી જોઈએ. ખાસ કરીને સોમવાર છે એટલે બની શકે તો ચાંદીની રાખડી પણ આપ બાંધી શકો છો. અલગ અલગ જેમ કે કોઈનો ગુરુ પ્રધાન ભાઈની નામ છે તો એવા જાતકોએ પીળા કલરની રાખડી બાંધવી જોઈએ. શુક્ર આધારિત છે તો પર્પલ અથવા તો બ્લુ કલરની રાખડી બાંધવી જોઈએ. એવી રીતે આપ આપના ભાઈને અલગ અલગ રક્ષાસૂત્ર બાંધી શકો છો. અને જ્યારે રક્ષાસૂત્ર બાંધવાની વાત આવે, રક્ષાસૂત્ર પસંદ કરવાની વાત આવે, તો જો આપ આપના નજીકના દુકાનદારને ભાઈ માનતા હો તો સૌથી પહેલાં એ ભાઈ પાસેથી રાખડી ખરીદજો કે જેનાથી કરીને આપનો ભાઈ રક્ષિત સુરક્ષિત થશે, આર્થિક રીતે સમૃદ્ધ થશે. તમે લોકલ પ્રત્યે વોકલ થવાની વાત પણ અત્યારે હરેશભાઈ કરી દીધી. અચ્છા, બહેનને ગિફ્ટ આપવા માટે પણ ભાઈએ જરા આવું જ કરવાનું, આજુબાજુમાંથી જ ગિફ્ટ લેવાની કે એવા કંઈ પણ લેવાય? અને શું આપવી જોઈએ ગિફ્ટ? કારણ કે રાખડી બાંધ્યા પછી એક હાથ તો આમ જ હોય બહેનનો કે હવે આપો મને ભેટ. આમ તો આખા વર્ષમાં બહેનને જેટલું આપીએ એટલું ઓછું છે, પણ આજનો દિવસ એવો છે કે જે દિવસે આપણું કર્તવ્ય ને આપણી ફરજ બને છે કે આપણે આપણા ભાઈએ બહેનને કંઈક ગિફ્ટ આપવી જોઈએ. તો આપ ગિફ્ટની અંદર એવું શું આપશો કે જેનાથી આપને બહેનનું કલ્યાણ થાય? જો સુખ અને આનંદ એ બંનેમાં બહુ ફરક છે, એટલે એવી ગિફ્ટ આપો કે જેનાથી બેનને સુખ નહીં પણ આનંદની પ્રાપ્તિ થાય. તો એ આનંદ માટે છે, એના જીવનની અંદર કંઈક આપણે એવું આપીએ. કોઈ ભાઈ એવું વિચારે કે મારી બેન છે થોડા સમયથી બીમાર છે, તો તમે એવો સંકલ્પ કરો કે હું બેનની રક્ષા માટે થઈ અને મહામૃત્યુંજયના 1.25 લાખ જપ કરીશ. બીજું કે તમે તમારા ઈષ્ટદેવની મૂર્તિ છે એ બેનને ગિફ્ટમાં આપી શકો છો. સાથે સાથે બેનને એવું કોઈક વચન તમે ગિફ્ટમાં આપો કે જો આપ કોઈ એવા રસ્તે ચાલી રહ્યા છો તો આપ કહો કે અથવા તો આપ 100 કરતાં વધારે સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો તો આપ એ ગિફ્ટ આપો કે બેન આજ પછી હું 80થી ઉપરની સ્પીડે ગાડી નહીં ચલાવું. આવી પણ ગિફ્ટ આપ બેનને આપી શકો છો. સાથે સાથે આપ બીજી એવી ઘણી બધી ગિફ્ટો છે કે જે એના જીવનમાં ઉપયોગ થઈ શકે. કોઈ એવી નાની દીકરી, નાની બેન છે કે જે ભણવાની અંદર આગળ ચાલી રહી છે, તો એને તમે એને પુસ્તક છે ગિફ્ટમાં, એટલે કે વિદ્યાની પણ ગિફ્ટ આપી શકો છો. સાથે સાથે આપની બેન છે એ કોઈ એવી જગ્યા ઉપર વર્ક કરી રહી છે જ્યાં નથી જવામાં એને મુશ્કેલ પડે છે, તો આપ એને વિકલ્પ પણ ગિફ્ટમાં આપી શકો છો. પણ એવું વિકલ્પ આપો કે જે એની રક્ષા કરે. એટલે એ ગિફ્ટ પણ એવી હોવી જોઈએ કે જે આનંદની સાથે એને સુખાનુભૂતિ પણ કરાવે. એટલે આપ જે પણ ગિફ્ટ લો, એવી ગિફ્ટ લો કે જે એક તો ભારતીય, મૂળ ભારતીય પ્રોડક્ટ હોય, બને ત્યાં સુધી આપણા દેશની અંદર બનેલી દેશનું જે પ્રોડક્ટ છે ને એ ગિફ્ટમાં આપો કે જેનાથી ભારત માતા સંતુષ્ટ થશે. આપણી એક શક્તિ, એક ભારતીય શક્તિ છે એ સંતુષ્ટ થશે. તો એવી ગિફ્ટ આપો કે જે ગિફ્ટથી તમારા બેનની તો સુરક્ષા થાય પણ સાથે સાથે રાષ્ટ્રની પણ સુરક્ષા થાય. બહુ જ સરસ તમે વાત કરી, અને સાથે સાથે મને એવું લાગે છે ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમનું પણ વિચારી શકો ભાઈઓ. આવું પણ ગિફ્ટ આપી શકાય, એટલે બેન ચિંતિત ન રહે, એને આખા વર્ષની એમના જીવનની ચિંતા હળવી થઈ જાય. આચાર્યજી અભિમન્યુ ભાઈ, જ્યારે રાખડીની વાત થઈ અને ગિફ્ટની વાત થઈ, દરમિયાન આવે ભાઈની પૂજા આરતી આ કઈ રીતે કરવી? ઘણી વખત કેવું હોય કે કુરિયરથી રાખડી પહોંચી જતી હોય, કોઈ આરતી ઉતારતું હોય, કોઈ ના ઉતારતું હોય, કોઈ તિલક કરતું હોય, કોઈ ના કરતું હોય, તો યોગ્ય પદ્ધતિ શું છે કે જ્યારે રક્ષાસૂત્ર બાંધવું હોય? ચોક્કસ, બહુ ઉત્તમ પ્રશ્ન પૂછી વિધિબેન તમે કે સાચી પદ્ધતિ શું પૂજા કરવાની. જુઓ સાહેબ, વર્ષની અંદર એક જ વખત આપણે બહેનો ભાઈની પૂજા કરતી હોય છે, બરાબર. પછી આખા વર્ષ દરમિયાન ભલે ને લોકો ઝઘડતા હોય, બરાબર, પણ આ દિવસે બહુ પ્રેમભાવ હોય છે. તો આ દિવસે બહેનોએ સવારે પ્રાતઃ સ્નાન ઇત્યાદિ પોતાનું જે નિત્યક્રમ છે એ પૂર્ણ કરી ભાઈના ઘરે જઈએ. ભાઈના ઘરે જઈને પૂજાની એક થાળી તૈયાર કરીએ. એ પૂજાની થાળીની અંદર સરસ મજાનું કંકુ, ચોખા, પુષ્પ, રાખડી, મીઠાઈ અને આરતીનો દીવો, આ થાળી તૈયાર કરીને સૌથી પહેલાં બહેનો ભાઈને તિલક કરે. ભાઈને ત્રીજી આંગળીથી, અનામિકાથી તિલક કરવાનું છે. અનામિકાથી તિલક કરી ત્યાં અક્ષત કહેતા ચોખા લગાવવાના છે, કારણ કે ભાગ્ય અહીંયા રહેલું છે. અહીંયા તિલક કરીએ તો ભાગ્યો દય થાય, અને અહીંયા ચોખા કહેતા અક્ષત લગાવીએ તો ભાગ્યનું, ભાઈના ભાગ્યનું ક્ષય ન થાય. આ ક્રિયા કર્યા બાદ ભાઈને પુષ્પ અર્પણ કરીએ. તત્પશ્ચાત સરસ મજાનું ભાઈના જમણા હાથની કલાઈ ઉપર, કે જેને ત્રણ નાડી અહીંયા નિવાસ કરે છે, એ જમણા હાથની કલાઈ ઉપર એને સરસ મજાની રાખડી બાંધી, એનું મોં મીઠું કરાવી, તત્પશ્ચાત દીવો પ્રજ્વલિત કરી બહેનો ભાઈની આરતી ઉતારે. તો જો આવી રીતે રક્ષાબંધનના દિવસે ભાઈની પૂજા જો આવી રીતે કરે ને આવી રીતે રાખડી બાંધે, તો ચોક્કસપણે ભાઈ અને બહેનની અંદર પ્રેમભાવ અને આત્મીયતા વધતી હોય છે, ને આ શાસ્ત્ર મુજબ આપેલી પદ્ધતિ છે. અને જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધી રહી છે ત્યારે આ શ્લોકનું ઉચ્ચારણ અવશ્ય કરવું. શ્લોક છે,
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન તવામ અપી બધનામી રક્ષે માચલ માચલ. તો આવી રીતે જો પૂજા કરીને રાખડી બાંધીએ તો બહુ યોગ્ય રહેશે. બિલકુલ, મને લાગે છે બહેનોએ નોંધી લીધું હશે કઈ રીતે આરતી કરવાની છે, કઈ રીતે પૂજાવિધિ કરવાની છે. આ પૂજાવિધિની વાતથી એટલે એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે અને સોમવારનો સંયોગ છે, મૌલીબેન તો કોની પૂજા કરવાની કે જેનાથી ભાઈને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય, એની મનોકામનાની પૂર્તિ થાય, કોની આરાધના રક્ષાબંધનના દિવસે આ વર્ષે કરવી જોઈએ? બિલકુલ વિધિબેન, એટલે આપણા શાસ્ત્રોમાં પૂનમના દિવસે આ ભાવાવેગની ભરતીને થામવા માટે એટલે કે ઓછી કરવા માટે પૂનમનું વ્રત કરવાનું કહેવામાં આવ્યું છે. માટે આપણા ભારતીય શાસ્ત્રમાં 12 પૂનમનું વ્રત બહેનો ભાઈઓ કરે છે. જેનો ચંદ્ર નબળો હોય, જેમનો પૂનમના દિવસે જન્મ હોય, એ ભાઈઓ બહેનો પૂનમ પોતાના કુળદેવી પોતાના ઈષ્ટદેવી દેવતાના મંદિરે જઈને પગે લાગતા હોય છે અને પોતાના ભાવાવેશ અને પોતાની લાગણીઓ ઉપર કાબૂ પ્રાપ્ત કરતા હોય છે. આ પૂનમના દિવસે આપણે સત્યનારાયણની પૂજા પણ કરી શકીએ છીએ, કારણ કે પરિવારમાં પ્રેમ એ જોડાયેલો છે. પૂનમ પણ પ્રેમનું પ્રતીક છે. આપણે આપણા ઘરમાં રહેલા મંદિરની સામે જો સત્યનારાયણ દેવની પૂજા કરીએ ને ત્યારે આખો પરિવાર સાથે હોય અને સહપરિવાર જ્યારે પૂજામાં ભાવનામાં અને ભક્તિની અંદર રંગાયેલો હોય ને ત્યારે એ જ પવિત્રતાના રંગમાં રંગાઈને આખો પરિવાર પ્રેમના સૂતરના જેમ તાંતણો બંધાય ને એવા રક્ષા સૂત્રની સાથે પ્રેમ તાંતણામાં પણ બંધાઈ જાય છે. માટે જ કહેવાય છે કે પ્રેમ રતન ધન પાયો. અરે વાહ, બહુ જ સરસ. એટલે શિવજીની આરાધના થઈ શકે, કુળદેવીની આરાધના થઈ શકે ને સત્યનારાયણની જો કથા કરો છો તો એ તો અતિ ઉત્તમ. બિલકુલ બિલકુલ. મેં એવું સાંભળ્યું છે, મેં ઘણી જગ્યાએ જોયું પણ છે કે રક્ષાબંધનનું પર્વ હોય ને એટલે લોકો વાહનને રાખડી બાંધે અથવા તો કોઈ પણ ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓને પણ રાખડી બાંધતા હોય, તો એ બાંધવી જોઈએ કે નહીં? અવશ્ય. જ્યારે ઘણી જગ્યાએ બેને કહ્યું એમ કે ગાડીને રાખડી બાંધતા હોય, પોતાના સ્કૂટરને રાખડી બાંધતા હોય, તો આ દિવસ છે ને આ દિવસની અંદર ક્યાંક પિતાની પૂજા થાય છે, ક્યાંક બહેનની પૂજા થાય છે અને ક્યાંક ભાઈની પૂજા પણ થાય છે. હવે પ્રશ્ન થશે કે આવું ત્રણ વસ્તુ કઈ રીતે? તો સાગર જે ખારવાઓ છે ને, સાગર ખેડું, એના માટે સમુદ્ર એ પિતા તુલ્ય છે. તો એ દિવસે એ નારિયેળી પૂનમ ઉજવી અને સમુદ્રની અંદર નારિયેળ પધરાવી પિતાની પૂજા કરે છે. પછી જેમ આપે કહ્યું કે વાહન વગેરેને રક્ષાસૂત્ર બાંધવામાં આવે, એવી જ રીતે જ્યારે આ શ્રાવણી કર્મ આવે ત્યારે બ્રાહ્મણો પોતાના બ્રહ્મત્વની રક્ષા માટે થઈ અને બ્રહ્મસૂત્રને ધારણ કરે છે. બ્રહ્મસૂત્ર કહેતા જનોઈને ધારણ કરે છે. એવી જ રીતે જ્યારે સાગરખેડુ ખારવા ભાઈઓ છે એ પોતાની નાવને રક્ષાસૂત્ર બાંધે છે. સાગરખેડુ છે, ખારવા ભાઈઓ છે, એ સમુદ્રના દીકરા તુલ્ય મનાય છે. જ્યારે નાવ છે એ સમુદ્રની દીકરી છે. એટલે ત્યાં સાગરખેડુ એટલે ખારવા ભાઈઓ અને નાવ વચ્ચે ભાઈ બહેનનો એક સંબંધ છે અને એ ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધતા હોય, એવી રીતે સાગરખેડુઓ પોતાના બહેન સ્વરૂપે નાવને રાખડી બાંધતા હોય છે. એટલે આવા દુર્લભ સંયોગો જોવા મળે છે. ખાસ કરીને આ જ દિવસે બહેનોએ ભાઈને જ્યારે રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે સાથે સાથે ભાઈને ટકોર પણ કરવી જોઈએ કે તમે હેલ્મેટ પહેરીને નીકળજો, કારણ કે તમે છો તો અમારી તમારી રક્ષા અમે તો કરશું, આ રક્ષાસૂત્ર તો કરશે, પણ સાથે સાથે જેટલા પણ ટ્રાફિકના નિયમો વગેરે છે એ પણ પાલન અવશ્ય કરવા જોઈએ. સાથે સાથે બહેનોએ ભાઈઓને એ પણ પ્રાર્થના કરવી જોઈએ કે યાવત શક્ય બની શકે ત્યાં સુધી આપણે પુસ્તકોનું વાંચન કરીશું. પુસ્તકને અને ઘણી બધી જગ્યાએ જોઈએ છે, તમે જો સવિશેષ ગિફ્ટ આપવાની વાત કરો છો તો એવા પણ ભાઈઓ હશે કે જેમને બહેન નહીં હોય, તો એ ભાઈઓએ શું કરવાનું, એમણે કોને રાખડી બાંધવાની? તો એવા ભાઈઓએ પ્રકૃતિ કહેતા એક વૃક્ષને રાખડી બાંધી અને પ્રાર્થના કરવાની અથવા તો સંકલ્પ કરવાનો કે હું એક વૃક્ષ વાવીશ, આ વૃક્ષ વાવી પ્રકૃતિ રૂપી બેનની સુરક્ષા કરવાની એક ભાવના કરવાની. એટલે જે ભાઈઓને બેન નથી ને એમણે આજના દિવસે સવિશેષ વૃક્ષ વાવવું જોઈએ, પ્રકૃતિને પોતાની બહેન માની અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ થાય એવા રક્ષાસૂત્રો અવશ્ય બાંધવા. અને મારે જે બે બહેનો છે જેમને ભાઈ નથી અથવા તો જે એક જ સંતાન છે અને દીકરી છે, તો અવશ્ય જેમને ઘણી બહેનો એવી હશે કે જેમને ભાઈ નથી, તો જેમને ભાઈ નથી એવી બહેનોએ કોને રક્ષાસૂત્ર બાંધવું? તો એવા બહેનોએ છે ને સવિશેષ આપણા સુરક્ષાકર્મીઓ જે છે, આપણા રાષ્ટ્રના જે સૈનિકો છે, આપણા જે પોલીસકર્મીઓ છે, આપણા જે ડૉક્ટરો છે, આપણા જે વૈદ્યો છે કે જેમના દ્વારા આપણું સંરક્ષણ થાય છે, સાથે સાથે પ્રકૃતિનું સંરક્ષણ કરનાર અથવા તો તમારા ઘરમાં કોઈ એવો જીવ છે, ખાસ કરીને ગાય છે અથવા તો ઘણા બધા એવા જીવો છે, હાથી છે વગેરે ઘણા બધા જીવો છે, એને તમે રક્ષાસૂત્ર બાંધી અને પોતાના ભાઈ સ્વરૂપે એની પૂજા અર્ચના કરી શકો. સવિશેષ સુરક્ષાકર્મીઓની પૂજા અર્ચના કરવી બહુ જરૂરી છે. આમ પણ આપણે જોઈએ છીએ કે રક્ષાબંધનના દિવસે ઘણી બધી બહેનો છે
બોર્ડર પર જઈ અને રક્ષાસૂત્ર બાંધે છે, અથવા તો એવા ભાઈને જઈને રાખડી બાંધો કે જેને બેન નથી, અથવા તો એની બેન વિદેશમાં નિવાસ કરી રહી છે ને જેને બાંધવા નથી આવી શકતા, તો એ ભાઈને ખૂબ આનંદ થશે. અને તમે બંનેની વચ્ચેનું એક માધ્યમ પણ બની શકો, એ સૂત્ર બની શકો કે જેના થકી એ ભાઈ સુધી એની બેનની રક્ષા પણ પહોંચી શકે. આચાર્યજી, અભિમન્યુભાઈ, જ્યારે રક્ષાબંધનની વાત આવે તો બહેનના મનમાં ઘણા બધા એવી ઈચ્છા હોય કે હું મારા ભાઈ માટે આ કરું, આ પ્રાર્થના કરું. સૌથી પહેલાં તો એ ભાઈના સુખી સંસારની પ્રાર્થના કરે, ભાઈ ભાભીના સંબંધોની પ્રાર્થના કરે કે એ સુખરૂપ ચાલે, એમના ઘરે સંતાન થાય, એમના ઘરે પારણું બંધાય એવી પ્રાર્થના કરે. અને ત્રીજી પ્રાર્થના હંમેશા એવી હોય કે મારું ભાઈ નિર્વ્યસની રહે, એમને કોઈ પણ પ્રકારની લત ન લાગે, ક્યારેય નશો ન કરે. આવા સમયે બેન શું કરે, કયો ઉપાય કરે? જી, આ બહુ સરસ પ્રશ્ન તમે કર્યા છે. તો સૌથી પહેલા તો હું છેલ્લા પ્રશ્નનો જવાબ આપીશ કે કદાચ બહેનનો કોઈ ભાઈ છે અને ખોટા માર્ગે દોરાયો છે, હા, ખોટા કાર્યોમાં ફસાયો છે કે ખોટા માર્ગે દોરાયો છે, કે કોઈ નશાની લતમાં લાગી ગયો છે, કોઈ જુગારની લતમાં લાગી ગયો છે, કાં તો પછી મદિરા સેવન કરતો થઈ ગયો છે, કે ગમે તેટલું ખરાબ ભાઈ હશે પણ હશે તો એનો ભાઈ. એટલે સૌથી પહેલાં જ્યારે પણ બહેનો એમના ઘરેથી નીકળે છે ભાઈને રાખડી બાંધવા, તો જો એમના ભાઈને આવી ખોટી કોઈ લત હોય તો ચોક્કસપણે ઘરથી એક સરસ મજાનું લીંબુ લઈએ. લીંબુની અંદર 4 લવિંગ, જો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ 4 દિશા, એટલે ઉપર નીચે આજુબાજુ 4 જગ્યાએ લવિંગ નાખી અને એની અંદર એ લવિંગને, એ લીંબુવાળા લવિંગને પોતાના પોકેટમાં, પોતાના પર્સમાં રાખી અને જો ભાઈના ઘરે રાખડી બાંધવા જાય છે તો ચોક્કસપણે ભાઈની જે આ ખોટી ક્રિયાઓ છે, ખોટી લતો છે, એ દૂર થશે. બીજો પ્રશ્ન એ કે ભાઈ ભાભીનું જીવન સારું ચાલે, બરાબર, પ્રેમ ભાવ બહુ રહે, તો આ દિવસે તમારે શ્રવણ નક્ષત્રને ધ્યાનમાં રાખી, શ્રવણ નક્ષત્રની અંદર વડલાની એક નાનકડી ડાલખી લઈ, નાનકડું સ્વરૂપ લઈ, વડલાનું નાનકડી ડાલખી લઈ એને તમારી જોડે ભાઈના ઘરે લઈ જવાની. ભાઈની પૂજા પદ્ધતિ રાખડી બાંધ્યાની બાદ એ વડલાની જે લાકડી છે એ ભાઈના હાથમાં આપવાની અને કહેવાનું કે આ તમારી જોડે પૂજા પદ્ધતિમાં અથવા તિજોરીમાં રાખજો, અથવા તમારું જે શયન કક્ષ છે, જે બેડરૂમ છે, બેડરૂમની અંદર તમારા બંનેના તકિયાની નીચે એ મૂકી રાખજો. જો આ ક્રિયા કરશે તો ભાઈ ભાભીમાં ચોક્કસપણે પ્રેમભાવ અને એકાગ્રતા વધશે, તો બહેનોની આ ચિંતા પણ દૂર થશે. અને ત્રીજો પ્રશ્ન સંતાન પ્રાપ્તિ માટે, કે સંતાન પ્રાપ્તિ કેવી રીતે કે થાય, કે મારા ભાઈનો વંશ આગળ વધે, મારા ઘરે, મારા ભાઈના ઘરે પારણું બંધાય, બહુ સરસ પ્રશ્ન કર્યું. અને મેજોરિટી આજના જમાનામાં લોકોને આવા પ્રશ્ન થતા હોય કે એક ઉંમર ગયા પછી સંતાન યોગ ન થતા હોય, તો બહેનોએ ખાસ કરીને એવું યાદ રાખવાનું કે એમને કોઈ પણ સરસ મજાની રુદ્રાક્ષની દુકાને જઈ, ગર્ભ ગૌરી નામનો રુદ્રાક્ષ છે એ આગલા દિવસે લાવી, ગર્ભ ગૌરી નામનો રુદ્રાક્ષ લાવી, ભાઈને તો રાખડી બાંધવાની જ પણ એ ગર્ભ ગૌરી નામનો રુદ્રાક્ષ લાવી એમની ભાભીને અર્પણ કરે, એ ભેટ કરે, બેન એમને આપે, અને ગર્ભ ગૌરી રુદ્રાક્ષ જો સ્ત્રી ધારણ કરે તો ચોક્કસ ભાઈ અને ભાભીના ઘરે પારણું બંધાય. તો આવા નાના ઉપાયો કરશો તો ચોક્કસપણે તમારી જે લતની જે ક્રિયા છે, ભાઈની લત છે, એ દૂર થશે, ભાઈ ભાભીમાં પ્રેમભાવ વધશે અને ભાઈના ઘરે સંતાનની આકાંક્ષાઓ આવશે, સંતાન થશે. બહુ જ સરસ, કારણ કે ઘણી વખત એવું થતું જ હોય કે ચલો સંસાર સુખરૂપ ચાલે છે પણ વ્યસનના કારણે અડચણો પણ આવતી હોય, એટલે આવા નાના નાના ઉપાયો થકી પણ જો એ દૂર થઈ શકતું હોય તો મને એવું લાગે છે દરેક બેના ઉપાયને અજમાવશે. હવે મૌલીબેન, તમારો વારો છે. તમારી પાસેથી મારે એ જાણવું છે કે આ રક્ષાબંધને ભાઈ એવું શું કરે કે એમની બહેનનો સંસાર વ્યવસ્થિત ચાલે, કોઈ ચોક્કસ દાન કે એવું કંઈ કરી શકે ખરા? બિલકુલ વિધિબેન, એટલે ભાઈ પોતાના બહેનના સુખી દાંપત્ય જીવન માટે ચોક્કસથી એ દિવસે એક ખાસ પ્રકારનું દાન કરી શકે છે, એ છે વસ્ત્રદાન. અને બીજું છે અન્નદાન, એ પણ કોઈ બહેનના સારા દાંપત્ય જીવન માટે. જો કોઈ ગરીબ, જે લોકો પતિ પત્ની છે, દંપતિ છે, એમને જો વસ્ત્રદાન કરવામાં આવે અને એમને જમાડવામાં આવે તો ચોક્કસથી બહેનનો સંસારમાં જે પલીતો ચપાયો છે, જે આંખ ચપાઈ છે, કે જેને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ છે તો એમાંથી એનું નિવારણ થાય છે અને બહેનને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ થાય છે. અગર પતિ પત્ની વચ્ચે બહેન બનેવીને કે અણબન હોય તો એક પાનનું બીડું લઈ અને 1 રૂપિયો જ ખાલી બહેન પાસેથી લેવાનો છે અને ભાઈએ એ પાન એ કોઈ પણ ગરીબ દંપતિને ખવડાવે છે તો એ ચોક્કસથી પોતાની બહેનના એ પણ મીઠું પાન ખવડાવે છે. હા મીધીબેન, સોપારી વગરનું મીઠું પાન જો ખવડાવે છે ને તો ચોક્કસથી બહેનના દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે અને મધ જેવી મીઠાશ ભળે છે. આ સિવાય તમે કુળદેવીને, ભાઈ કુળદેવીના મંદિરમાં કે પોતાના ઘરમાં મંદિર છે ત્યાં આગળ એ સાકરને અર્પણ કરે,
મીઠી સાકર જે ખડી સાકર આવે છે એ સાકર જો અર્પણ કરે છે તો ચોક્કસથી બહેનના જીવનની તકલીફો અને એના જીવનમાં રહેલું જે ઝેર છે દૂર થઈને સાકર જેવી મીઠાશ ભળી જાય છે. માટે જો એ દિવસે બહેનના સુખી દાંપત્ય જીવન હોય, એની આર્થિક સમૃદ્ધિ હોય, એના બહેનના ઘરે પણ જો સંતાન પ્રાપ્તિનો કંઈ પણ કોઈ તકલીફ હોય તો આ સમયે એ કોઈ પણ પ્રકારનો સંકલ્પ લઈને જો સત્યનારાયણની પૂજા એ પાંચ સત્યનારાયણની પૂજા કરશે, પાંચ પૂનમ કરશે તો બહેનના જીવનનું દરેક કષ્ટ દૂર થશે અને એને શારીરિક, માનસિક, આર્થિક દરેક તકલીફોમાંથી એનું નિવારણ થઈ જશે. તો ખૂબ સુંદર માહિતી આજે આપ તમામે આપી છે, કારણ કે ભાઈને કેવી રાખડી બાંધવીને ભાઈ બહેનને કેવી ગિફ્ટ આપી, ભાઈના સુખી સંસાર માટે બહેને શું કરવું અને બહેનના સુખી સંસાર માટે ભાઈએ શું કરવું, આ બધી જ માહિતી આજે અહીંથી આ તમામ મહેમાનોએ આપી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આશા રાખીએ કે આ તમામ ઉપાયો થકી આપ ભાઈ બહેનનો સંબંધ પણ વધુ મધુર થશે, આપનો પ્રેમ પણ અતૂટ રહેશે. રજા આપશો. નમસ્કાર.